વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને એનો પ્રશ્ન ક્રમાંક 33, એટલે આપણે આમ જોઈએ તો 9 પ્રશ્નો જે લખવાના છે એ તો આપણે કરી નાખ્યા, પરંતુ બાકીના 4નું પણ આપણે અહીં સોલ્યુશન તમને આપીએ છીએ. 33મો પ્રશ્ન છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સૌથી પહેલાં તો ગરીબી શું છે એ પહેલાં આપને ખ્યાલ હોવો જોઈએ. જે વ્યક્તિ પોતાની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો, અન્ન, વસ્ત્ર, આવાસ અને આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાઓથી વંચિત રહેતો હોય તેને ગરીબ કહે છે અને તેની આવી સામૂહિક સ્થિતિને ગરીબી કહે છે. ત્યારે ભારતમાં આપણે એને બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો કહીએ છીએ. તો એમાં બે પ્રકારની ગરીબી, આમ તો મેં પહેલાં પણ વાત કરી હતી કે ગરીબીને માપવા માટેનો કોઈ ચોક્કસ એકમ નથી કે ભાઈ કેટલા ગ્રામ ગરીબ છો, કેટલા કિલોમીટર ગરીબ છો. આ કમેન્ટ્સ જોતાં આપને લાગે કે ભાઈ ગરીબીને માપતા કેમ હશે, આનો કોઈ ચોક્કસ માપદંડ નથી કિલોગ્રામમાં કે કિલોમીટરમાં. પરંતુ ગરીબીને માપવા માટે સૌથી પહેલાં તો બે વસ્તુઓ જોવાની હોય છે, અને એ બે વસ્તુઓમાં તો કે કોઈ એક કુટુંબની સૌથી પહેલાં તો આવક જોવી પડશે આપણે, બરાબર. જોઈએ અહીંયા બરોબર, ગરીબીનું માપન કરવા માટે કોઈ પણ કુટુંબની આવક, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ અને સેવાઓ પર કરવામાં આવતા ખર્ચને આધારે અને એ કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકના આધારે. કોઈ પણ કુટુંબ અથવા કોઈ વ્યક્તિ ગરીબ છે કે નહીં તે તપાસવા માટે એક તો એના ખર્ચ અને એક એની આવક, કોઈ પણ કુટુંબના તમામ સભ્યો દ્વારા વિભિન્ન ચીજ વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે અને એ કુટુંબના તમામ સભ્યોની આવકને આધારે તમે એ કુટુંબ ગરીબ છે કે નહીં તે તપાસી શકો છો. અને એના માટે પણ ચોક્કસ નિયમ આપ્યો છે કે ભાઈ અહીંયા ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની ભાષામાં કુટુંબ એટલે 5 સભ્યોનું બનેલું એક નાનકડો એકમ. જોઈએ હવે કોને આપણે નિરપેક્ષ ગરીબ કહીશું અને કોને આપણે સાપેક્ષ રીતે ગરીબ ગણશું. તો નિરપેક્ષ ગરીબ છે એની અંદર આપણે ગરીબીની વ્યાખ્યા જ લખી નાખવાની, સેમ. જે વ્યક્તિ પોતાની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો, અન્ન, વસ્ત્ર, આવાસ તેમજ આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાઓથી વંચિત રહેતો હોય તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહે છે, બરોબર. નિરઅપેક્ષ, જેની સરખામણી કોઈ સાથે ન કરી શકાય, કારણ કે મૂળભૂત વસ્તુ જ પ્રાપ્ત ન કરી શકતો. બંને ચિત્રો જોતા આપને ખ્યાલ આવે છે કે ભારતની પોવર્ટી છે, જે આપણે જેને ગરીબી કહીએ, તો ભારતની ગરીબી એ દારૂણ ગરીબી છે. ભારતની ગરીબી એ વ્યાપક ગરીબી છે, કારણ કે ભારતની અંદર વિશ્વ બેંકના અહેવાલ મુજબ 26% લોકો, એટલે કે ભારતની વસ્તીના 40 કરોડથી વધુ લોકો બીપીએલ હેઠળ જીવી રહ્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યા અને આવડી મોટી ગરીબી એ ભારતની નિરપેક્ષ ગરીબી છે મોટા ભાગે. બીજી બાજુ જોઈએ તો સાપેક્ષ ગરીબી, એટલે એમ પણ કહેવાય કે નિરપેક્ષ ગરીબી છે ને વિકાસશીલ દેશોમાં જોવા મળે છે અને સાપેક્ષ ગરીબી છે ને વિકસિત દેશોમાં જોવા મળે છે. આ સાપેક્ષ ગરીબી કેમ હોય છે? તો કે ઊંચી આવકવાળા જૂથની સરખામણીમાં નીચી આવકવાળા જૂથની જે સરખામણી થાય એને સાપેક્ષ ગરીબી કહેવાય. દાખલા તરીકે તમારી પાસે 8-10 લાખની એક કાર છે, તમારા પાડોશી પાસે 3-4 લાખની કાર છે, મતલબ તમારા બંનેમાંથી એક પણ ગરીબ નથી, પરંતુ તમારી સાપેક્ષે તમારો પાડોશી ગરીબ છે, એને સાપેક્ષ ગરીબ કહેવાય. સહ અપેક્ષ એટલે એની અપેક્ષા એ ગરીબ. ઉદાહરણ પણ આપ્યું છે, એ વ્યક્તિની આવક 10,000 છે, બી વ્યક્તિની આવક 20,000 છે, સી વ્યક્તિની આવક 30,000 છે. આ દરેક વ્યક્તિની અંદર વાત કરીએ તો સી વ્યક્તિ કરતા એ બી વ્યક્તિ ગરીબ છે, બી વ્યક્તિ કરતા એ વ્યક્તિ ગરીબ છે, પરંતુ વાસ્તવિક રીતે 3માંથી એક ગરીબ નથી, પરંતુ એપની અપેક્ષા એ અન્ય ગરીબ કહેવાય. એટલે આ રીતે સાપેક્ષ ગરીબી છે ભારત જેવા દેશ માટેનો ખ્યાલ નથી, આ વિકસિત દેશોનો ખ્યાલ છે. યુએસ છે, રશિયા છે, જાપાન છે, દક્ષિણ અમેરિકા છે, બરાબર. આ સિવાયના કેટલા બધા દેશો કે જે વિકસિતની ગણનામાં છે એવા દેશોમાં આ પ્રકારની ગરીબી જોવા મળે છે. તો આના માટે બે ગુણના પ્રશ્નો માટે ઇનફ છે, આટલું લખું.